सूरत जिल्लाना महुवा खाते भारतीय पत्रकार संघ द्वारा महुवा विश्राम गृह खाते पत्रकार सम्मेलन सभानुं आयोजन राखवामां आव्युं हतुं। महुवा विश्राम गृह खाते भारतीय पत्रकार संघना गुजरात प्रदेशना प्रमुख हनीफ चौथियानी आगेवानी हेठळ पत्रकार सम्मेलननुं आयोजन राखवामां आव्युं हतुं। महुवा तालुकाना संगठन અને તેને અનુલક્ષીને પત્રકાર જગતના હિતો અને ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતીય પત્રકાર સંઘ મહુવાની વરણી કરવામાં આવી હતી, જેમાં મહુવા તાલુકાના પ્રમુખ તરીકે હનીફ ખાનની વરણી કરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે નવીનભાઈ પટેલ અને મંત્રી તરીકે ભીખુભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। આજે અમે અહીંયા મહુવા તાલુકામાં અમારા ભારતીય પત્રકાર સંઘની એક નવીન ટીમ ઓપન કરી છે। ભારતીય પત્રકાર સંઘ 27 રાજ્યોમાં આજે કાર્યરત છે મિત્રો, અને આ સંઘમાં લગભગ 60-70 હજાર પત્રકાર જોડાયેલા છે। આજે મહુવા તાલુકાની ટીમને અમે શુભેચ્છા આપવા આવ્યા અને એમની આખી બોડી બની છે, તો એમને જે આયોજન કર્યું એના માટે ખૂબ ખૂબ એમનો આભાર। અને અમારા આ સંગઠનમાં લગભગ અમે પત્રકારો માટે, પત્રકારોના હિત માટે સામેથી લડીએ છીએ, એમને સપોર્ટ કરીએ છીએ, એમના આગળ છોકરાઓને કે સંતાન માટે પણ અમારા તરફથી, અમારા સંગઠન તરફથી એક પ્રકારની એક બહુ મોટી મદદ પણ થાય છે। ભણતરમાં કેવો, આર્થિક પરિસ્થિતિમાં કેવો, એ રીતનું અમે કામ કરતા રહ્યા છીએ। અને અમારા આ સંગઠન નીડર સંગઠન તરીકે ઓળખાય છે। આજે ભારતીય પત્રકાર સંઘ 27 રાજ્યોમાં ચાલે છે, 70-80 હજાર પત્રકારો કામ કરે છે। આજે અમે આ સાઉથ ઝોનમાં, દક્ષિણ ગુજરાતમાં મહુવા તાલુકામાં જે અમારી મિટિંગ રાખેલી, તેમાં ઘણા પત્રકારોની હાજરી જોઈને અમને બહુ આનંદ થયો અને અમે આ આનંદથી ભરાઈ ગયા। અને એના હિસાબે અમે, હું એક વાત કરવા ઈચ્છું છું કે આ સંગઠનની માત્રા એટલી બધી વધતી જઈ છે, એટલા પત્રકારો જોડાતા રહ્યા છે, ઘણા સંગઠનો કાર્યરત છે એવું નથી, પણ આ સંગઠનમાં હું એક મેમ્બર તરીકે, હું ગુજરાતનો પ્રદેશ સચિવ તરીકે હું એમ કહેવા માગું છું કે આ સંગઠન તોડવા માટે કે જોડવા માટે ઘણા બધા લોકો છે, એવું કંઈ નથી કે કોઈના જવાથી કોઈ સંગઠન તૂટતું નથી। હું એના માટે હું એક મારો એક શેર યાદ કરીશ કે શાક સે છૂટ જાય વો પત્તે નહીં હમ, શાક સે છૂટ જાય વો પત્તે નહીં હમ, આંધી સે કહી દો અવકાત મેં રહે। આ સંગઠન એટલું મોટું છે સાહેબ કે કોઈની બી સામે લડી શકે, જેના પર અત્યાર થતું હોય એ અમને બોલાવે, અમારા મેમ્બરોને બોલાવે, દરેક જગ્યા પર અમારા તાલુકા પ્રમુખ છે, પત્રકારો છે, ઉપપ્રમુખ છે, કોઈને બી તમે અવાજ આપો, અમે આ તમારા માટે હાજર છે। આ અમારું પ્રોમિસ છે, આ એઆઈજીનું પ્રોમિસ છે, અને એઆઈજી હંમેશા તમારી સાથે રહેવાનું છે। ભારતીય પત્રકાર તમારા સુખમાં દુઃખમાં તમારા સહભાગી રહેશે। આટલું બોલીને મારી વાણીને વિરામ આપું છું, ધન્યવાદ। ભારતીય પત્રકાર સંઘે પત્રકારત્વ ક્ષેત્રમાં મહિલાઓ પણ અગ્રેસર રહે એ હેતુસર દક્ષિણ ગુજરાત ઝોન મહિલા પ્રમુખ તરીકે આસમા ખાન અને ઉપપ્રમુખ તરીકે મારિયા ખાનની વરણી કરાઈ હતી। આ સંમેલનમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના પત્રકારો હાજર રહ્યા હતા, જેમાં ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ સેક્રેટરી રવિન્દ્ર પાટીલ, દક્ષિણ ઝોન પ્રમુખ પ્રકાશ પટેલ, સુરત જિલ્લા પ્રમુખ દીપક ઇંગલે, ભારતીય પત્રકાર સંઘ બારડોલી તાલુકા પ્રમુખ પિનાક મોદી, ગામના સરપંચ, ઉપસરપંચ, તાલુકા પ્રમુખ તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી પોતાના મંતવ્ય રજૂ કરી યુવા પત્રકારોને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યનું સંચાલન અને આભારવિધિ જનસાક્ષી સાપ્તાહિકના તંત્રી ધર્મેશભાઈ કંસારાએ કર્યો હતો। કેમેરામેન વિરેન ધનગર સાથે નવીન પટેલ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી। મારું નામ હનીફ ચોથિયા છે, કાર્યરત છે ભારતીય પત્રકાર સંઘની અંદર। ગુજરાત પ્રેસિડેન્ટની નિમણૂક કરવામાં મને આવી છે અને મારી નિમણૂક થવા બાદ મેં અત્યાર સુધીના અંદર બરોડી 4-7 સિટી, તે પછી તડકેશ્વર અને આજે મહુવાની અંદર એક સરસ મજાનું મિટિંગનું આયોજન કર્યું છે। અને આજે અહીંયા જે મહુવા તાલુકાના સભ્યોની નિમણૂક કરી છે, પ્રમુખોની નિમણૂક કરી છે, ઉપપ્રમુખની નિમણૂક કરી છે, અને મોટી સંખ્યાની અંદર અહીંયા જે પત્રકારો બધા ઉપસ્થિત રહ્યા એમનો હું ખૂબ ખૂબ અભિનંદન અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને હું એવી આશા રાખું છું કે અહીંયાથી ભારતીય પત્રકાર સંઘની શરૂઆત થઈ છે અને આગળ જશે, ડાંગ જિલ્લાની અંદર અને પૂરા હિન્દુસ્તાનની અંદર પડઘા પડશે એવી હું અપેક્ષા રાખું છું।
भारतीय संघ पत्रकार संघ जो खरो एने हूँ पोता शरीर एक अंग मानु छु। पोता शरीर की काळजी आपणे राखीए तो संघनी पण काळजी राखो। ए टाइपनो मारो मन में हमणा विचारधारणा जे चाली रही है कि पोता शरीर प्रमाणे आपणे अने आगळ वधारीए, आपणा शरीर जे प्रमाणे आपणे काळजी लईए छे ए प्रमाणे आ संघ ने पण आगळ वधारीए। बीजू के भारतीय पत्रकार संघ में जे हमणा महुवा में जे नवा निमणूक कर्या छे ए पत्रकारों ने मारी एवी अपील छे कि आपणे पत्रकार नो एवो वर्चस्व बतावानो छे कि आपणने जोईने लोकोए डरवू जोईए। जे भ्रष्टाचार थतो ए भ्रष्टाचार बंद थवो जोईए। હવે બીજુંમાં વધુમાં તો એ છે કે મારા ફાધરે મને જે ગાઈડલાઈન આપી હતી એ ફાધર અમારા ઘરમાં હિન્દી બોલે છે, એ ગાઈડલાઈન હું તમને હિન્દીમાં જ બોલું છું। મારા પપ્પાએ જે મને કહ્યું હતું કે બેટા નામ એસા કરો કે કામ હો જાય, યા કામ એસા કરો કે નામ સુનતે હી કામ હો જાય, એટલે મારો એ પપ્પાની ગાઈડલાઈન મુજબ હું ચાલું છું કે મારે આજે નામ એવું કરવું છે જેવી રીતે કે કલમની તાકાત શું છે તે આપણે બતાવીએ છીએ લોકોને।